શેત્રુંજી નદીમાં આવેલા પૂરના કારણે અસંખ્ય મૃતદેહો ડેમના પાણીમાં સડી રહ્યા છે, ત્યારે આવું ડેહાણું અને દૂષિત પાણી પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિતરણ કરાઈ રહ્યું છે, ત્યારે હાલ પાલિતાણા શહેર અને તાલુકાના ગામડાઓમાં પ્રાણીજન્ય રોગે ભરડો લીધો છે અને તેના કારણે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા માંડી છે. આમ છતાં પણ પાલિતાણા આરોગ્ય તંત્ર અને નગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં અમરેલી અને ભાવનગર પંથકમાં પૂરે સર્જેલી તારાજીના કારણે શેત્રુંજી નદીમાં અસંખ્ય પશુઓ અને મૃતદેહો તણાઈને આવ્યા છે અને આ મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. આમ છતાં પણ અસંખ્ય મૃતદેહો પાણીમાં સડી ગયા છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં પીવાના પાણી ઉપયોગમાં લેવાતા શેત્રુંજી ડેમનું પાણી અતિશય દૂષિત થઈ ગયું છે. આમ છતાં આ દૂષિત પાણીનું કોઈપણ જાતની ટ્રીટમેન્ટ વિના સીધું જ લોકોને પીવા માટે વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાલિતાણામાં ફિલ્ટર પ્લાન્ટ તો છે, પણ તે વર્ષોથી બંધ છે, જેના કારણે પાલિતાણામાં આવું દૂષિત પાણી પીવાના કારણે હાલ ઝાડા ઉલટીના દર્દીઓથી સરકારી અને ખાનગી હોસ્પિટલો ઉભરાઈ ગઈ છે. આટલા લોકો બીમારીના ભરડામાં આવી ગયા છે, તેમ છતાં પણ પાલિતાણાનું આરોગ્ય તંત્ર અને નગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેમ લાગે છે. ખુદ મેડિકલ ઓફિસર જ સ્વીકારે છે કે આ દૂષિત પ્રદૂષિત પાણીના કારણે જ છે. તો શું તેમને તેના ઉપરી અધિકારી કે નગરપાલિકાને જાણ નથી કરી? આ અંગે જ્યારે મીડિયાની ટીમ નગરપાલિકાની ઓફિસે પૂછપરછ માટે ગઈ તો ત્યાં ઓફિસોમાં તાળા તો ક્યાંક ઓફિસ બંધ, ના તો કોઈક અધિકારી જોવા મળ્યું, ના કોઈ પદાધિકારી. કોઈક રિસેસની મજા માણતું હતું તો કોઈક રજાઓ લઈને ગુમ. ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં શું તંત્ર દ્વારા કોઈ નિર્દોષનો આ મોતની રાહ જોવાઈને બેઠું છે કે શું? શું નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓના ઘરે ફિલ્ટર પાણીના જગ આવી જાય છે? શું તેમના ઘરે દૂષિત પાણી નથી આવતું? કેમ તંત્રના ધ્યાને આ બધું નથી આવતું? આવા કેટલાય સવાલો પાલિતાણાની જનતા પૂછી રહી છે. અત્યારે જે અમરેલી જિલ્લામાં પંથકમાં જે વરસાદ પડ્યો છે તેનું પાણી શેત્રુંજી ડેમમાં તેમજ જે પાણી અત્યારે દૂષિત પાણી આવ્યું છે એ પાણી પીવાની હિસાબે અત્યારે આ એક રોગચાળો ફાટી નીકળ્યો છે. પાલિતાણા નગરપાલિકામાં 2 ફિલ્ટરના પ્લાન હોવા છતાં માણસોને પાલિતાણાના આજુબાજુના ગામડાઓને તેમજ પાલિતાણા શહેરને ફિલ્ટર પાણી મળતું નથી. આ દૂષિત પાણી પીવાની હિસાબથી અત્યારે મોટો રોગચાળો પાલિતાણા શહેરમાં ફાટી નીકળ્યો છે અને ત્યારે પબ્લિક અહીંયા દવાખાને આવે છે તો દવાખાનાની અંદર કોઈ બેડની કે સુવિધા નથી. આજે જે દર્દીઓ છે તેને નીચે સુવરાવીને બાટલા ચડાવવામાં આવે છે અને કોઈ ડોક્ટરનો સ્ટાફ નથી, કોઈ વ્યવસ્થિત ધ્યાન દેતું નથી. કોઈ એમ કહે છે કે સરકારીમાં ડોક્ટર નથી તો ભાવનગર પ્રાઇવેટમાં ભાવનગર વિયા જાઓ, અને જો આવું નવું રહેશે તો પાલિતાણામાં બહુ મોટો રોગચાળો ફાટી નીકળશે અને પાલિતાણાના પબ્લિકો ઘણા ખૂબ જ હેરાન થાય. તો આ છે દિન આ માટે પબ્લિકોએ મત આપે છે. છે દિનના નામ ઉપર એને ઈ કે જગ્યા નથી એટલે તમારા હાથે નીચે ગાંડલું નાખી દો, તમારા હાથે નીચે ગાંડલું આમ નાખી પાલિતાણા તાલુકા મેં વિલેજેસ મેં ઉસ વજહ સે પાલિતાણા કે હોસ્પિટલ મેં ઇતને સારે પેશન્ટ છે જો મેઇનલી પાણી ખરાબ દૂષિત પાણી કે વજહ સે ઉન લોગો કો ડાયરિયા વોમિટિંગ ફીવર ટાઇફોઇડ ये इतने सारे पेशेंट्स हमारे डेली इतने पेशेंट्स आते हैं और हम लोगों को इतना हैंडल करना पड़ता है. इंदौर हमारी बढ़ रही है रोज के, हम यहाँ पे 10-10 पेशेंट्स आईवी इंदौर निकालते हैं और टोटल हमारे डेली 32-35 पेशेंट्स यहाँ पे डेली हम इंदौर करते हैं. लेकिन ये सब चीज़ों का मेन रीज़न तो जो दूषित पानी है जो सब वाटर सप्लाई हो रहा है पूरे शहर में उससे इसी के कारण ये सब चीज़ें हो रही है. इसलिए हमारी हम ये रिक्वेस्ट करते हैं कि जो भी वाटर यहाँ पे सप्लाई होता है उसको एटलीस्ट आप फिल्टर करके भेजिए, क्योंकि पूरे पानी के कारण ही पूरी जनता में पूरी बीमारी फैल रही है और यहाँ के एपिडेमिक ना हो जाए ये हमको बहुत चिंता है, क्योंकि बारिश के कारण पूरे डैम में जो जानवर है डेड बॉडी वहाँ से निकली है, एनिमल्स की डेड बॉडी, ह्यूमन डेड बॉडी और बहुत सारा जो भी गंदा जो चीज़ें हैं वो पूरे पानी में फैला हुआ है और वही पूरे सिटी को वैसा ही सप्लाई हो रहा है विदाउट एनी फिल्ट्रेशन. सो हम रिक्वेस्ट करते हैं कि भाई एटलीस्ट फिल्टर्ड वाटर तो यहाँ पे सप्लाई किया जाए ताकि जो पेशेंट्स जो हम यहाँ पे ओवरलोडिंग होता है वो भी कम हो, जनता को भी अच्छा पानी मिले और सबकी हेल्थ अच्छी रहे. જ્યારે સરકારી હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી ત્યારે રોગચાળા અંગે સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. માત્ર સરકારી હોસ્પિટલમાં સવારથી બપોરના 12 વાગ્યા સુધીમાં 50 કરતાં વધુ કેસ માત્ર ઝાડા ઉલટીના જોવા મળ્યા. હાલ 35 જેટલા ગંભીર દર્દીઓ તો હોસ્પિટલમાં એડમિટ થઈને સારવાર લઈ રહ્યા છે. હાલ પાલિતાણા સરકારી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા માટે બેડ ઘટી રહ્યા છે, જેના કારણે દર્દીઓને નીચે સુડાવીને સારવાર આપવામાં આવી રહી છે.
ત્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ એટલી સંખ્યા જોવા મળી તો વળી ગ્રામ્ય કક્ષાએ આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ તે જ પરિસ્થિતિ જોવા મળી છે. આમ પાલીતાણા શહેર સહિત પાલુકામાં પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો છે, ત્યારે આવા સંજોગોમાં સરકારી હોસ્પિટલમાં સ્ટાફની પણ અછત સર્જાઈ છે. ત્યારે પાલીતાણા આરોગ્ય તંત્ર અને નગરપાલિકાનું તંત્ર આળસ મરડીને જાગે અને રોગચાળાને ડામવા માટે કંઈક પ્રયાસો કરે તેવી માંગ જનતામાં ઉઠી છે. વિશ્વદીપસિંહ પરમાર, S9 ન્યૂઝ, ભાવનગર.